મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે કે જ્યાં 9 વર્ષની લડત બાદ ખેડૂત હિતરક્ષક સમિતિને મોટી સફળતા મળી છે. ખેડૂતોને 4 ગણું વળતર ચૂકવવા સરકારની મંજૂરી મળી ચૂકી છે. ખેડૂતોને 160 કરોડનું વળતર ચૂકવવા નેશનલ હાઈવે ઓથોરિટીની મંજૂરી મળી ગઈ છે. નવગામના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આપણે જણાવી દઈએ કે અહીં ખેડૂત હિતરક્ષક સમિતિની મોટી સફળતા કહી શકાય, કારણ કે 9 વર્ષ સુધી તેઓએ લડત ચલાવી ખેડૂતોને 4 ગણું વળતર ચૂકવવા માટે સરકારે મંજૂરી આપી દીધી છે. 160 કરોડનું વળતર ચૂકવવા નેશનલ હાઈવે ઓથોરિટીની મંજૂરી મળી ગઈ છે, જેથી કરીને નવગામના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ચૂકી છે. મહત્વની વાત છે કે લગભગ 9 વર્ષ જેટલો સમય લાગી ચૂક્યો. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા દેવેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી. દેવેન્દ્ર, ખૂબ મોટી જીત કહી શકાય અને ખૂબ વર્ષો બાદ આ જીત ખેડૂતોને મળી, આખરે શેને લઈને તેઓ લડત આપી રહ્યા હતા અને અત્યારે શું લાગણી તેઓની? જી, આપણે સીધા જણાવી દઉં કે જેતપુરથી સોમનાથ સુધીનો જે ફોરવે હાઈવે ની કામગીરી ચાલુ થઈ હતી, આજથી 9 વર્ષ પહેલા વડાલથી સાપોરની વચ્ચે જે ગામડાઓ આવે છે એના જે ખેતીની જમીન કપાતમાં જતી હતી. આ જે બાયપાસ છે, 20 કિલોમીટર લાંબો બાયપાસ હતો અને 60 મીટર પહોળો હતો. એમાં લગભગ 247 જેટલા ખેડૂતોની જમીન, 1800 હેક્ટર જેટલી જમીન આમાં અફેક્ટેડ થતી હતી. અને જે તે વખતે ત્યારે 9 વર્ષ પહેલા જયારે જે સરકારે નેશનલ હાઈવે ઓથોરિટીએ જે વળતર મંજૂર કર્યું હતું, માત્ર 64 કરોડ મંજૂર કર્યું હતું, તેની સામે ખેડૂતોએ 4 ગણો વળતરની માગણી કરી હતી. આમ કુલ 160 કરોડ રૂપિયાનું જે વળતર થાય છે તે આપવા માટે રાજ્ય સરકારની મંજૂરી મળતા હોય નેશનલ હાઈવે ઓથોરિટી પણ આ અંગે એગ્રી થઈ ગઈ છે. અને આગામી 28 ફેબ્રુઆરીના રોજ સાપુર ખાતે આ જે વચ્ચેનો જે માર્ગ છે એનું ભૂમિપૂજન થશે. આમ ક્યાંક ને ક્યાંક લગભગ 247 જેટલા ખેડૂતોની જે કિંમતી જમીન હતી એનું યોગ્ય વળતર મળતા હોય ખેડૂતો પણ ખુશખુશાલ છે. બિલકુલ, આભાર દેવેન્દ્ર સમગ્ર મામલે જાણકારી.